જો તમને કોરોનાના સામાન્ય લક્ષણ હોય તો તમે માત્ર 1 રૂપિયામાં પણ સાજા થઈ શકો છો. સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવું અનોખું દવાખાનું જે માત્ર 1 રૂપિયામાં જ કોરોનાના દર્દીની સારવાર થાય છે. જુઓ આ રિપોર્ટમાં. પાલનપુરના કમલપુરા વિસ્તારમાં આવેલું 4 આનાનું દવાખાનું. જી હા, તમે બરાબર સાંભળ્યું, 4 આના એટલે કે માત્ર 25 પૈસા. આ દ્રશ્યમાં દેખાતું મણિબહેન ચેરિટેબલ ટ્રસ્ટ દવાખાનું સમગ્ર પાલનપુર શહેરમાં 4 આનાના નામથી પ્રખ્યાત છે. વર્તમાન સમયમાં 4 આના ચલણમાં ન હોવાથી 1 રૂપિયામાં દર્દીઓને તપાસી 1 દિવસની દવા અપાય છે. જો 3 દિવસની દવા લેવી હોય તો પણ માત્ર 3 રૂપિયા ચૂકવવા પડે છે. હાલમાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા સેંકડો ગરીબ દર્દીઓ અહીં ઈલાજ કરાવી સાજા થઈ રહ્યા છે. વર્ષોથી અહીં સારવાર લેનારા લોકો આ દવાખાનાને ઈશ્વર એક વરદાન રૂપ જ માની રહ્યા છે. આજથી 48 વર્ષો પહેલાં મુંબઈના ટ્રસ્ટી દ્વારા મણિબહેન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ દવાખાનું શરૂ કરાયું હતું. માત્ર 4 આના એટલે કે 25 પૈસામાં જ આ વિસ્તારના ગરીબ લોકોને આરોગ્ય સેવા પૂરી પાડવાનું બીડું ઝડપ્યું. 48 વર્ષોમાં લાખો ગરીબ વર્ગના જરૂરિયાતમંદ લોકો માટે આ દવાખાનું આશીર્વાદરૂપ સાબિત થયું. સમય જતાં 25 પૈસાનું ચલણ બંધ થતાં આજે પણ માત્ર 1 રૂપિયામાં જ મેડિકલ ચેકઅપ, દવા, ડ્રેસિંગ સહિતની સેવા પૂરી પાડવામાં આવે છે. કોરોનાની બીજી લહેરમાં સેંકડો દર્દીઓ આ દવાખાનામાં ઈલાજ કરાવી કોરોનાના સામાન્ય લક્ષણમાં સારા થયા હતા, ત્યારે હાલમાં ચાલી રહેલ ત્રીજી લહેરમાં પણ દર્દીઓ શરદી ખાંસી થતાં જ અહીંથી દવા લઈ સાજા થઈ રહ્યા છે. આ દવાખાનામાં સેવા આપતા તબીબને જણાવ્યા અનુસાર ટ્રસ્ટી દર વર્ષે 3 લાખની ખોટ વેઠીને પણ અહીંની પ્રજાને આરોગ્ય સેવા પૂરી પાડી રહ્યા છે. આજના યુગમાં જ્યાં ખાનગી તબીબો કોરોના લક્ષણમાં જ હોસ્પિટલના લાખો રૂપિયાના બિલ બનાવી રહ્યા છે, તો આજના યુગમાં આવા દવાખાના સાચા અર્થમાં ગરીબોના તારણહાર સાબિત થઈ રહ્યા છે. શુક્રાણા વાસિયા, ZSTV, અમીરગઢ. મારું નામ છે ડૉક્ટર બિરલા ત્રિવેદી. હું અહીંયા મણિબેન કોઠારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ આપું છું. આનું ખરેખર નામ છે મણિબેન કોઠારી, પણ એને વધારે તો ચારાનાવાળા દવાખાના તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે જ્યારે આની 42 વર્ષ પહેલાં સ્થાપના થઈ તો અહીંયા ભાવ હતો 25 પૈસા. 25 પૈસાને આપણે ચારાના કહીએ છીએ, એટલે ચારાનાવાળા દવાખાના તરીકે આ વધારે પ્રખ્યાત થયું. પછી થયા 8 આના, પછી થયો 1 રૂપિયો. અત્યારે અમે 1 રૂપિયામાં દવા પેશન્ટને આપીએ છીએ. પેશન્ટને જો વધારે દવા જોઈતી હોય તો અમે 2 દિવસની પણ આપીએ છીએ, 3 દિવસની પણ આપીએ છીએ. ક્યારેક બહારગામના પેશન્ટો પણ અમારી પાસે એમની દવા લેવા માટે આવે છે, કારણ કે એમને મનમાં એક એવી ગ્રંથિ બેસી ગઈ છે કે આ દવા વગર અમને સારું નહીં થાય. ઘણા વર્ષોથી લે છે. એવા અમારી પાસે ઘણા પેશન્ટ આવે છે કે જે દાદા હોય તો એ લોકો પણ દવા લેતા હતા, એમનો દીકરો પણ લે છે, અને દીકરાનો દીકરો પણ અહીંથી જ દવા લે છે. બધાને સારું થઈ જાય છે. શરદી, ખાંસી, તાવ, ઝાડા, ઉલટી, પેટનો દુખાવો, ગેસ, એસિડિટી, પગનો દુખાવો, કમરનો દુખાવો, બહેનોના પ્રોબ્લેમ્સ, બધા જ પ્રકારની દવા અહીંથી આપીએ છીએ. ડ્રેસિંગ પણ કરીએ છીએ, બીપી પણ માપીએ છીએ. અને બીજું, ઘણી વાર પેશન્ટને કન્વિન્સ કરવાની જરૂર હોય તો થોડો સાયકોલોજીકલ ટચ આપીને પણ દવા આપીએ છીએ. પેશન્ટને મોટાભાગે સારું થઈ જાય છે, કારણ કે બહુ જ એ લોકો કહે છે. અમારા ટ્રસ્ટનો જે ઉદ્દેશ હતો એ એવો હતો કે ભાઈ, ગરીબ પેશન્ટ ક્યાં જશે? આટલી મોંઘવારીના જમાનામાં દરેકને પ્રાઇવેટ ક્લિનિક પોસાતું નથી. બહાર જાવ તો 500 થી 1000નો ખર્ચો થઈ જાય છે. અહીંયા એમનું કામ 1 રૂપિયા 2 રૂપિયા કે 5 રૂપિયામાં પતી જાય છે. તો પેશન્ટને પણ સારું લાગે છે, અમને પણ એટલું સારું લાગે છે. પેશન્ટ જ્યારે આવીને કહે છે કે બેન, તાવ મટી ગયો. બીજું, અમારે કોરોનાના પેશન્ટ પણ આવે છે, એ પણ દવા લઈ જાય છે. શરદી, ખાંસી, તાવ આપણને જાણીએ છીએ, સાધારણ સિમ્ટમ એ છે, નાકમાંથી પાણી જવું, માથું ભારે લાગવું, આંખો લાલ થવી. દવા આપીએ છીએ, માઇલ્ડ સિમ્ટમ હોય બધા સારા થઈ જાય છે. વધારે અમને એવું લાગે કે રિફર કરવા જેવા છે તો રિફંડ પણ કરીએ છીએ. પણ મોટાભાગના અમારી પાસે જે પ્રાઇમરી સિમ્ટમ્સ આવ્યા છે, ને ખાસ તો ઓમિક્રોનવાળા, એ બધા જ પેશન્ટ અહીંયા દવાથી અમારી પાસે સારા થઈ ગયા છે. એટલે હું એવું વિચારું છું કે દરેક પેશન્ટે આનો લાભ લેવો જોઈએ. આટલી સસ્તી અને છતાં સારામાં સારી દવા કદાચ બીજે ક્યાંય નહીં મળે, તો વધારે ને વધારે પેશન્ટ અહીંયા આવે, આ દવાનો લાભ લે,